71મો આપણે દાખલો જોઈએ જેની અંદર આપણને 44,444 આપવામાં આવેલા છે જેની અંદર આપણે દશક અને સહસ્ત્ર એના સ્થાનના અંકોની સ્થાન કિંમતનો સરવાળો આપણે કરીશું બરાબર તો દશક એટલે એકમ અને દશક દશકનો અંક અહીંયા 4 આપણને મળે છે એની સ્થાન કિંમત આપણને 40 મળે છે બરાબર ત્યાર પછી સહસ્ત્ર જોઈએ તો એકમ દશક 100 हजार सहस्त्र એટલે હજાર તો અહીં આપણને 4 મળે છે એની સ્થાન કિંમત 1000 ઉપર છે એટલે એની મળશે આપણને 4000 બરાબર હવે આ જે સ્થાન કિંમત આપણને પ્રાપ્ત થઈ એનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો આપણને એક મળી 4000 અને બીજી મળી આપણને 40 બરાબર તો એનો આપણે સરવાળો કરીએ તો 0404 એટલે કે 4040 તો અહીં આપણને એ જવાબ પ્રાપ્ત થાય છે બી નંબર એટલે આપણે આનો જવાબ આપણે આપીશું બી 72મો દાખલો જોઈએ 10 માં દશક અને શતકના સ્થાન તો અહીં આપણે પહેલા 10 અને 10 લખીશું અને દશક અને શતક એટલે 100 તો એકમ અને દશક દશકનો અહીંયા આપણને મળશે એની સ્થાન કિંમત 10 અને શતક એટલે કે એકમ દશક અને 100 તો આની સ્થાન કિંમત આપણને મળશે 0 શતકની આપણને 0 મળે છે અને દશકની આપણને 10 મળે છે એનો આપણે સરવાળો કરવાનો છે જુઓ સરવાળો એટલે કે 10 અને 0 એનો સરવાળો તમે કરો તો જવાબ આપણને મળે 10 જે અહીં સી જવાબ આપવામાં આવેલો છે એટલે એનો સાચો જવાબ આપણે અહીંયા સી મળે છે બરાબર દાખલા નંબર 73 જોઈએ અહીં આપણને એક રકમ આપેલી છે 14,56,89 એની અંદર કયા અંકનું સ્થાનીયમાન સૌથી વધુ છે જુઓ સ્થાનીયમાન સ્થાનીયમાન એનો અર્થ સ્થાન કિંમત જ થાય બરાબર એનો સમાનાર્થી છે એટલે સ્થાનીયમાન આવે તો ગભરાઈ જવાનું નથી સ્થાનીયમાન એટલે સ્થાન કિંમત તો સૌથી વધુ સ્થાન કિંમત કોની હોય તો અહીં આપણને જવાબ મળે છે કે આ જે અંકથી શરૂઆત થતી હોય એટલે કે ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ જઈએ એમ સ્થાન કિંમત સ્થાનીયમાન વધતું જાય તો અહીં એકનું સ્થાન કિંમત સૌથી વધુ હોય એટલે કે સાચો જવાબ આપણને અહીંયા બી પ્રાપ્ત થશે બરાબર નીચેનામાંથી કયો અંક સંખ્યામાં હંમેશા દાર્શનિક અને સ્થાનિક મૂલ્ય સમાન ધરાવે છે જુઓ આ કોઈ પણ સંખ્યા હોય દાખલા તરીકે 1 2 3 4 અને 5 અંકની હું સંખ્યા લખું છું દાખલા તરીકે એમાં આમાંથી કોઈ પણ અંક તમે લ્યો દાખલા તરીકે હું પેલા 1 લઉં કોઈ પણ જગ્યા ઉપર મૂકું દાખલા તરીકે અહીંયા મૂકું છું હું 1 બરાબર તો આપણે એનું દાર્શનિક મૂલ્ય કેટલું થાય તો કે દાર્શનિક મૂલ્ય આપણે છે દાર્શનિક મૂલ્ય તો એક જ થશે બરાબર પણ સ્થાનીય મૂલ્ય એટલે સ્થાન કિંમત બરાબર તો સ્થાન કિંમત તમે જુઓ તો અહીં આપણે એક મૂક્યો છે એટલે એની 100 થશે જો તો આ બે સરખું આવતું નથી અહીંયા એક આવ્યું અહીંયા 100 આવ્યું એટલે આ એક આપણને નહીં મળે જવાબ બરાબર ત્યાર પછી તમે જુઓ તો અહીંયા દાખલા તરીકે 2 લઈએ અહીંયા દાખલા તરીકે તમે 2 મૂકો એકને બદલે 2 મૂકો છો દાખલા તરીકે અહીંયા તો અહીંયા એનો દાર્શનિક કિંમત તો 2 જાય છે ને સ્થાન કિંમત કેટલી આવી છે તો કે 200 તો 2 અને 200 અલગ અલગ આવ્યું એટલે આ પણ નહીં આવે પછી 3 દાખલા તરીકે તમે મૂકો છો 3 કોઈ પણ જગ્યાએ તમે મૂકો છો દાખલા તરીકે 3 આપણે અહીંયા મૂકીએ છીએ દાખલા તરીકે 3 અહીંયા મૂકું કોઈ પણ સ્થાન ઉપર તમે મૂકી શકો છો તો અહીંયા દાખલા તરીકે 3 મૂકે તો એની દાર્શનિક કિંમત તો 3 જાય છે પણ સ્થાન કિંમત 3000 થઈ જશે જો બરાબર આ એક જ સ્થાન એવું છે આ સ્થાન કે ન્યા આપણે કોઈ પણ અંક મૂકીએ તો એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સરખી જાય પણ અહીંયા એવું નથી કીધું કે એ જ સ્થાન ઉપર મૂકું બરાબર એટલે કોઈ પણ સ્થાન ઉપર મૂકતા જવાબ એનો દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત બે સરખી હોવી જોઈએ તો એક 0 અંક જ એવો છે તમે જુઓ 0 અંક એક જ એવો છે કે આમાં કોઈ પણ સ્થાન ઉપર તમે એને મૂકી દો કોઈ પણ સ્થાન ઉપર તમે મૂકો તો એની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત હંમેશા 0 જ આવશે એની દાર્શનિક કિંમત પણ 0 થાય અને એની સ્થાન કિંમત પણ 0 થાય એટલે સાચો જવાબ આપણને અહીંયા બી એ મળશે તો આવા દાખલા પણ પૂછાતા હોય છે એટલે આપણે ધ્યાન રાખીશું બરાબર 75મો દાખલો જોઈએ સંખ્યા અહીં આપણને આવી રીતે આપવામાં આવેલી છે એ બી સી અને ડી આવી એક સંખ્યા આપવામાં આવેલી છે એમાં સૌથી વધુ અને સૌથી ઓછી સ્થાન કિંમત ધરાવતા અંકો તો સૌથી વધુ સ્થાન કિંમત કોની હોય તો કે આ એની હોય સૌથી વધુ સ્થાન કિંમતનો અંક કયો છે એ અને સૌથી ઓછું કયો હોય તો કે અહીંયા આપણને કોઈ અંક આપ્યો નથી એટલે એકમનો અંક હોય એની સૌથી ઓછી સ્થાન કિંમત હોય બરાબર
तो हवे एनो तफावत लेवानो छे, तो तफावत आपणे लईए तो शुं थाय, तो के ए अने बी एनी बादबाकी थाय, ए अने बी नी बादबाकी एटले शुं थाय, तो के ए माथी बी सॉरी डी करवानो छे, ए अने डी, तो ए माथी डी बाद करवानो थाय, एटले के ए माइनस डी, आवो जवाब आपणे मळशे। एटले जीरो तो आवशे नहीं, अहीं बी नुं कोई काम छे नहीं, एटले ए पण नहीं आवे, अहीं एक तो आवतो ज नथी, तो एक ज विकल्प आपणी पासे बचे छे, ए अने डी नो तफावत लेवानो छे, एटले साचो जवाब आपणने अहीं मळशे सी। 76મો દાખલો છે, 5 અંકની એક સંખ્યામાં 2 એ મધ્યમાં આવેલ અંક હોય તો તેની સ્થાન કિંમત જણાવો। ચલો અહીંયા પહેલા સમજી લઈએ, 5 અંકની કિંમત એક સંખ્યા લેવાની છે, દાખલા તરીકે સંખ્યા છે આ 1 2 3 4 અને 5, આ 5 અંક આપ્યા છે, કયા અંક છે એની આપણે કોઈ મતલબ નથી, 5 અંક આપ્યા છે, એ અંકની એક સંખ્યાની અંદર 2 જે રહ્યા એ મધ્યમાં છે, મધ્યમાં એટલે વચ્ચે આપેલા છે, બરાબર, तो वच्चे नो अंक तमे जुओ आ थाय, जमणी बाजू ए बे अंक आई छे अने डाबी बाजू पण बे अंक आई छे, एटले 5 अंक नी थई गई, बे बाजू बबे बबे छे, हवे आ मध्य नी अंदर बे अंक आपेला छे, जुओ तो एनी स्थान किंमत केटली थाय, तो मध्य मां एटले के अहींया एकम दशक अने 100, जुओ 100 ना स्थान उपर बे आवे छे, तो एनी स्थान किंमत केटली थशे, तो के 200 थशे, तो अहीं एनो जवाब आपणे जोई शकीए छीए, बी जवाब जे आवे छे बिलकुल साचो जवाब छे, बराबर। 77મો દાખલો જોઈએ, 7 અંકની એક સંખ્યા આપેલી છે, જુઓ 7 અંકની એક સંખ્યા, તો અહીંયા દાખલા તરીકે 1 2 3 4 5 6 અને 7, આવી રીતે 7 અંક જુદા જુદા આપ્યા છે, એમાં 3 જે રહ્યા એ મધ્યમાં છે, વચ્ચે છે, તો આ બાજુ આપણે મધ્યમાં શોધીએ તો બંને બાજુ 3 3, એટલે આ મધ્યમાં આવી છે, જુઓ મધ્ય એટલે કે બિલકુલ વચ્ચે આવી છે, તો શું વચ્ચે આપેલું છે, તો કે 3, તો એની સ્થાન કિંમત કેટલી હોય, તો અહીંયા 3 એકમ એકમ દશક 100 અને 1000, એટલે કે અહીંયા 3, તો 1 2 અને 3 શૂન્ય આપણે લગાવવાના થાય, એટલે એની સ્થાન કિંમત 3000 આવશે, તો અહીં એનો સાચો જવાબ આપણને એ મળી રહ્યો છે, તો સાચો જવાબ આપણે આવી રીતે એ આપી શકીએ। ઓકે, અહીંયા જોઈએ, 5 અંકની એક સંખ્યામાં શૂન્ય મધ્યમાં આવેલ અંક હોય તો તેની સ્થાન કિંમત, તો આમાં કંઈ ગોઠવવાની જરૂર નથી, કારણ કે શૂન્ય આપેલું છે, અને શૂન્ય મધ્યમાં હોય, અંતમાં હોય, વચ્ચે હોય, ગમે ત્યાં હોય, તો એની સ્થાન કિંમત તો શૂન્ય જ આવવાની છે, છતાં પણ આપણે આવી રીતે 1 2 3 4 અને 5 અંકની બનાવો અને અહીંયા મધ્યમાં શૂન્ય મૂકો, તો શૂન્યની સ્થાન કિંમત તો હંમેશા શૂન્ય જ થવાની છે, એટલે એનો સાચો જવાબ આપણને એ અહીંયા મળી રહ્યો છે, તો આમાં બહુ ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર પડતી નથી, કારણ કે શૂન્ય છે, તો શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ હોય। 79મો દાખલો જોઈએ, 3 અંકની એક સંખ્યામાં 3 અંક આપ્યા છે, જુઓ આ 1 2 અને આ 3, 3 અંકની એક સંખ્યા છે, એમાં પ્રથમ અને અંતિમ અંક એટલે કે પહેલો અને છેલ્લો અંક 2 હોય, દાખલા તરીકે પહેલો અંક અહીંયા 2 છે અને લાસ્ટ અંક પણ 2 છે, બરાબર, પ્રથમ અને અંતિમ બે અંક 2 હોય તો તેની સ્થાન કિંમતનો તફાવત જણાવો। પહેલા આની સ્થાન કિંમત આપણે લઈ લઈએ, તો આની સ્થાન કિંમત આપણને મળશે 200, અને આની સ્થાન કિંમત તમે લ્યો તો એ મળશે આપણને 2। હવે એનો તફાવત લેવાનો છે, તફાવત એટલે બાદબાકી, બરાબર, તફાવત એટલે બાદબાકી, તો 200 અને એમાંથી આપણે 2 બાદ કરીશું, તો અહીં 10, અહીં 9 અને અહીં 1, એટલે કે 8 9 અને 1, 198, તો અહીં આપણને બી જવાબ જે છે એ બિલકુલ સાચો જવાબ આપણને મળી રહ્યો છે। 80નો દાખલો જોઈએ, એમાં પણ એ જ ટાઈપનું છે, 3 અંકની એક સંખ્યામાં પ્રથમ અને અંતિમ અંક 2 હોય તો તેની દાર્શનિક કિંમતનો તફાવત કીધો છે, બરાબર, તો 3 અંક અહીંયા જોઈ લઈએ, જુઓ એની અંદર પ્રથમ અંક 2 અને અંતિમ અંક 2 આપ્યા છે, તો તેની દાર્શનિક કિંમતનો તફાવત, તો અહીંયા 2 છે અને 2 ની દાર્શનિક કિંમત તો 2 જ થાય, અહીંયા પણ 2 છે તો એની દાર્શનિક કિંમત 2 થાય, હવે એનો તફાવત લઈએ તો 2 ઓછા 2, તો આવે જવાબ 0, બરાબર, તો અહીં એ વિકલ્પ જે રહ્યો એ બિલકુલ સાચો જવાબ આપણને મળી રહ્યો છે। દાખલા નંબર 81 જોઈએ, 2 ની સ્થાન કિંમત 2000 હોય તેવી સંખ્યા જણાવો। ઓકે, ચલો હવે 2 જો લેવાના છે ને, એની સ્થાન કિંમત આપણને 2000 આપી છે, જુઓ સ્થાન કિંમત 2000 હોય તો એનો મતલબ એવો થાય કે એનું સ્થાન છે એ ક્યાં હોય, તો કે 1000 ઉપર હોય, 1000, બરાબર, 1000 ઉપર એનું સ્થાન હોવું જોઈએ, તો અહીંયા તમે જુઓ
जगह आपे तो एकम दशक अने सो हजार अने दस हजार तो आमा क्या हजार उपर आवतु नथी बेनो सार अहीं तमे जुओ एकम दशक सो अने हजार अहीं मळे छे आपणे बराबर एटले के आ एक जवाब आवी शके अहीं एकम दशक सो हजार अने दस हजार हजार उपर आवतु नथी अहीं तमे जुओ तो एकम दशक अने सो सो उपर आवे छे एटले अहीं पण एनो स्थान हजार उपर आवतु नथी तो आ एक ज जवाब आपणे मळे छे बी के एनी अंदर बे नुं स्थान स्थान किंमत 2000 मळती होय एवी रकम ए संख्या आपणे बी प्राप्त थाय छे 12345 बराबर एटले साचो जवाब आपणे मळशे बी।